બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખરવા મોસાવા રોગને લઈને તંત્રે કાંકરેજ વિસ્તારમાં શરૂ કરી કામગીરી. ટીકર કાંકરેજના 109 ગામમાં સઘન રસીકરણનો નિર્ધારિત કરાયો લક્ષ્યાંક. 1,82,000 પશુઓને 10 દિવસમાં આજથી જ સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ કરાશે. તંત્ર દ્વારા 62,000 પશુ અને બનાસ ડેરી દ્વારા 1,20,000 પશુઓને અપાશે ખરવા મોસાવાની રસી. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગતચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો થયો પ્રારંભ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોપીએચ બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડોસીએન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડૉક્ટર SJ પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે. કાંકરેજ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોપીએચ બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ આજથી ખરવાસા મુવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે. જે કામગીરી આપણે દિન 10માં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા 32 પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના 70-75 જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારી દ્વારા 62,000 નું પશુધન કવર કરવામાં આવશે, જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા 1,20,000 જેટલું પશુધન કવર કરવામાં આવશે. કાંકરેજ તાલુકાના પશુપાલક શ્રીઓને નમ્ર વિનંતી, આપના ત્યાં જ્યારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીનું નામ, તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ ભાગો રાખશો અને આ વિગત તેમને લખાવવાની રહેશે.